ગુજરાતમાં એક તરફ ગુનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું ત્યાં બીજી તરફ એ જ ગુનેગારોને કારણે પોલીસની બદનામી અને તેમની કામગીરી ઉપર રોજબરોજ સવાલો ઊભા થઈ રહ્યા છે જેના જ કારણે હવે પોલીસ આવા ગુનેગારોમાં ખોપ બેસાડવા માટે તેમને પકડી તેમનું સરઘસ છે તે પણ કાઢે છે પરંતુ પોલીસ અત્યારે પોતાની કામગીરીને જે સવાલ ઊભા થઈ રહ્યા છે તેની સામે જે રીડા ગુનેગારો છે તેને પહેલાં પકડતી નથી અને બાદમાં આ પ્રકારના જે ગુનેગારો છે તેમને પકડી અને દેખાડો કરતી હોય તેવું જ લાગી રહ્યું છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાતનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે ગુજરાતમાં હત્યાના બનાવ હત્યાના પ્રયાસ લૂંટ લુખા તત્વોનો આતંક આવા અનેક ગુનાઓ છે કે જે રોકાવાનું નામ નથી લઈ રહી અને ગુજરાત પોલીસને સીધો પડકાર આ ગુનેગારો ફેંકી રહ્યા છે ભલે પોલીસ આ આરોપીઓને પકડે છે તેમનું સરઘસ કાઢે છે પરંતુ આવા ગુનેગારોને હવે ગુજરાત પોલીસ પોતાનો ડર જાણે રહ્યો જ ના હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ આવા ગુનેગારો બેખોફ બને છે અને તેમના વિસ્તારમાં તે ડોન બનવા માટે બહાર નીકળે છે અને તેમનો આતંક છે તે ફેલાવતા હોય છે ત્યારે આવી જ ઘટના ડીસાની અંદર જે ગઈકાલે સામે આવી હતી થોડા દિવસ પહેલાં ડીસામાં એક લૂંટની ઘટના બની હતી તેમાં એક આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટારુઓએ એંસી લાખ રૂપિયાની લૂંટ કરી હતી ડીસા આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી લાખો રૂપિયાની લૂંટ થયા બાદ બનાસકાંઠા પોલીસે જે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને ઝડપી લીધા ત્યારે આ લૂંટારુઓને અને જે રીઢા ગુનેગારો છે તેની સાન ઠેકાણે લાવવા માટે ડીસા પોલીસ દ્વારા જાહેરમાં ભરબજારે લૂંટારુઓનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે આ તમામ આરોપીઓને ડીસા ખાતે લાવવામાં આવ્યા પોલીસ દ્વારા લોકોએ તે ગુનેગારોનો જે રોપ દૂર થાય લોકોમાં તે હેતુથી જે લૂંટ થયેલા જે વિસ્તાર જે લાલ ચાલી સહિતના જે આરોપીઓનો જે વિસ્તાર છે ત્યાં પોલીસે આ આરોપીઓને ફેવર્યા હતા અને જે આખી ઘટના બની હતી તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જે વિસ્તારોમાં પોલીસ આ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરવા લઈને ફરી હતી તે વિસ્તારોની જો વાત કરવામાં આવે તો તેરમીનાળા બેકરીકુવા જૂના બસ સ્ટેન્ડ કુવારા વિસ્તાર જે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં આરોપીઓ ફર્યા હતા તે તમામ વિસ્તારોમાં આરોપીઓને રીકન્સ્ટ્રક્શન માટે ફેરવવામાં આવ્યા અને સાથે જ ત્યાં આ આરોપીઓ હાથ જોડીને ફરતા હોય તેવું પણ જોવા મળ્યું હતું ત્યારે જે પોલીસ દ્વારા જે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે આ સરઘસ એવું જ લાગી રહ્યું છે કે એટલા માટે કાઢવામાં આવ્યું કે જે આરોપીઓનો ખોફ છે કે જે આ રીઢા ગુનેગારો છે તે લોકોમાં ખોફ બેસે તે લોકોમાં પોલીસનો ડર ઘૂસે અને તે વિસ્તારની અંદર લોકો જે આમનાથી ડરતા હોય છે તે લોકોમાંથી આમનો ડર દૂર થાય એના માટે આ કરવામાં આવે છે પરંતુ તેનું પરિણામ તો કંઈક વિપરીત જ જોવા મળતું હોય છે બીજી ઘટનાની જો વાત કરીએ તો બે દિવસ પહેલાં અમદાવાદના જૂનાવાડ જ વિસ્તાર કે જ્યાં રામલાલની ચાલી આવેલી છે આ રામલાલની ચાલીમાં લુખા તત્વો દ્વારા જે આખો વિસ્તાર છે તે બાંધવા લેવામાં આવ્યો જે અનેક એવા હથિયારો છે લાકડી દંડા ધોકા જેવા હથિયારો સાથે આખું એક લુખા તત્વોનો જે ગેંગ છે તે આ વિસ્તારની અંદર આવી અને ત્યાં જે વાહનો પાર્ક કરેલા હતા તે વાહનોમાં તોડફોડ કરી તેમનો આતંક છે તે મચાવ્યો હતો આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી કારણ કે આ વિસ્તારની અંદર બે જે ગેંગ છે તેમનો ગેંગવોર્ડ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે આ આખો વિસ્તાર બાંધવા લેવામાં આવ્યો હોય તેવું પણ પોલીસ અનુમાન લગાવી રહી હતી અને એટલા માટે જ પોલીસે જે સીસીટીવી કેમેરા હતા તે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી તપાસ કરતા બે આરોપીઓ છે કે જેને પોલીસે ઝડપી લીધા હતા અને આ બંને આરોપીઓની સાન ઠેકાણે લાવવા પોલીસ દ્વારા ગઈકાલે જે વિસ્તારમાં જે જગ્યા ઉપર આ આરોપીઓએ જે તરખાટ મચાવ્યો હતો ત્યાં તેમને લઈ જવામાં આવ્યા તેમની સર્વિસ કરવામાં આવી હતી પહેલા અને સર્વિસ કર્યા બાદ પોલીસ તે વિસ્તારમાં લઈ જઈ તેમનું સરઘસ છે તે સરઘસ પણ કાઢ્યું હતું અને આ વિસ્તારમાં આરોપીઓનો ખોફ દૂર થાય તે પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો પરંતુ ખરેખર આ વિસ્તારમાં તે આરોપીઓનો ખોફ દૂર થશે ખરી થોડા દિવસ પહેલાની વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલાં જ અમદાવાદની વાત છે કે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં કે જ્યાં અસામાજિક તત્વો લુખા તત્વો દ્વારા એક આખી સોસાયટી છે કે જે બાંધવા લેવામાં આવી હતી કે જે આખા જે વિસ્તારની અંદર આ સોસાયટી આવેલી છે તે સોસાયટી રાજ્યના મુખ્યમંત્રીના મત વિસ્તારમાં આવેલી છે અને તેમના જ મત વિસ્તારમાં આવા અસામાજિક તત્વો જે બેફામ બન્યા હતા અમદાવાદના ગાઠલોડિયા વિસ્તારમાં આવેલું જે શિવમ એપાર્ટમેન્ટ છે ત્યાંનો આ બનાવ હતો કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા અને તલવાર અને લાકડીઓ જેવા જે હથિયારો છે તે જોડે રાખી આતંક છે તે મચાવ્યો હતો ચાણક્યપુરીના શિવમ એપાર્ટમેન્ટમાં કે જ્યાં આ અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો હતો જે એક આ સોસાયટીની અંદર એક ફ્લેટ ભાડે લીધો હતો અને તે ફ્લેટની પણ જે સ્થાનિકો દ્વારા તપાસ કરી તે અંદરથી દારૂનો મોટો જથ્થો છે તે પણ મળી આવ્યો હતો અને સાથે જે અસામાજિક તત્વો ત્યાં આગળ જે આતંક મચાવવા આવ્યા હતા તે અસામાજિક તત્વો પણ દારૂના નશામાં ધૂત હતા તેવું પણ જોવા મળ્યું હતું શિવમ એપાર્ટમેન્ટના બી બસો પાંચ નંબરના ફ્લેટમાં આ દારૂની મહેફિલ માણવામાં આવી હતી ત્યાં ગાડી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પણ મળ્યો હતો અને જ્યારે ચેરમેને જે અજાણ્યો શખ્સ હતો તેને આ બાબતે પૂછવામાં આવ્યું તો તે અજાણ્યા શખ્સ દ્વારા ત્યાં સોસાયટીમાંથી ભાગી ગયો અને અન્ય તેના જે સાથીદારો છે તેમને બોલાવીને જે ત્યાં ગાડી આતંક છે તે મચાવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ જે સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો

અને બરોબર છે કે આવા જે રીડા ગુનેગારો છે તે લોકોને આ હાલત થવી જ જોઈએ તો જ આ ગુનેગારો છે કે જેમને પોલીસનો ખોફ રહેશે અને જે ડોન બનવા માટે તે લોકો બહાર નીકળે છે તે ડોન બનવાની તેમની જે ગાલસા છે તે ક્યાંક દૂર થાય પરંતુ તેનું પરિણામ શું મળે છે એ તો સૌ કોઈને ખબર છે પોલીસે ત્યાં ગાડી ત્યાં સરઘસ કાઢ્યું આ તમામ લોકોને ત્યાં સોસાયટીના જે રહીશો છે તે સોસાયટીના રહીશોની ત્યાં જાહેરમાં માફી પણ માગી આરોપીઓએ પરંતુ આ માફી માગ્યા બાદ ખરેખર તે વિસ્તારમાં તેમનો જે આતંક છે તે આતંક દૂર થશે ખરી તેમનો જે ખોફ છે તે ખોફ દૂર થશે ખરી કારણ કે રોહિત ઠાકોર નામનો જે શખ્સ હતો કે જેના દ્વારા આ આતંક મચાવવામાં આવ્યો હતો તેની જ જે આખી આ ગેંગ હતી કે જે આતંક મચાવવા આવી હતી અને આ રોહિત ઠાકોર કે જે વર્ષોથી ગાઠલોડિયા વિસ્તારમાં જ રહે છે ત્યાં ગાડી જે કહી શકાય કે બૂટલેગર તરીકે તેનું જે નામ છે તે પણ જાણીતું છે અને તેને આ અગાઉ પણ તેની સામે આવા અનેક ગુનાઓ દાખલ થયેલા છે ત્યારે આ વખતે પોલીસે જ્યારે તેને પકડ્યો જે આતંક મચાવ્યો હતો અને તેના કારણે તેને પકડવામાં આવ્યો તો ખરેખર બહાર નીકળ્યા બાદ તેને હવે પોલીસનો ડર રહેશે ખરી કારણ કે આવા તો અનેક ઘટનાઓ જે અમદાવાદની અંદર સામે આવી હતી થોડા દિવસ પહેલા કૃષ્ણનગરમાં પણ આવી એક ઘટના સામે આવી કે જેમાં બે બુટલેગરોની જે વર્ચસ્વ માટે થઈને જે માથાકૂટ ચાલી રહી હતી કિશોરસિંહ રાઠોડ અને ધમા બારડ આ બંને જે નામચીન અમદાવાદના જે બુટલેગઢ છે અને આ બંને બંને જે જે આરોપીઓ આરોપીઓ છે તે વચ્ચે ઘણા સમયથી પોતાના માટે માથાકૂટ ચાલતી હતી ત્યારે ધમા બારડ દ્વારા કિશોરસિંહ રાઠોડના જે દીકરા છે અજયસિંહ રાઠોડ તેનું અપહરણ કરવામાં આવ્યું અપહરણ કર્યા બાદ તેને ત્યાંથી લઈ જવામાં આવ્યો તેને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેને અવાવરું જગ્યામાં છોડી દેવામાં આવ્યો આ ઘટનાની જાણ જ્યારે કિશોરસિંહ રાઠોડને થઈ ત્યારે કિશોરસિંહ રાઠોડ અને તેના માણસો કે જે આખા વિસ્તારમાં જે હથિયારો સાથે બહાર નીકળ્યા હતા અને આખો વિસ્તાર છે કે જે બાનમાં લીધો હતો પોલીસની ગાડી પણ એ સમયે ત્યાંથી પસાર થઈ રહી હતી તેમ છતાં પણ પોલીસની જે પીસીઆર વાન છે તે ત્યાં ઊભી ના રહી અને આ આરોપીઓને જે બેફામ બનવા દેવા માટે ક્યાંક પોલીસે સપોર્ટ કર્યો હોય તેવું જ લાગી રહ્યું હતું ખેર ઘટનાની જાણ થઈ ત્યારબાદ જે પીસીઆર વાનમાં જે પોલીસ જે કર્મચારીઓ હતા તે લોકોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા તે લોકોની બદલી પણ કરવામાં આવી પરંતુ જે આરોપી ધમાબારોડ કે જેને ધમાબારોડને પોલીસ દ્વારા જ્યારે પકડી લેવામાં આવ્યો ત્યારબાદ તેનો ખોફ આ વિસ્તારમાંથી ઓછો થાય એટલા માટે થઈને પોલીસે પહેલાં તો તેને પકડ્યા બાદ તેની બરોબર સર્વિસ કરી ત્યારબાદ જે વિસ્તારમાં જે જગ્યા ઉપર તેને આ આતંક મચાવ્યો હતો તે આ ગાડી લઈ ગયા રિકન્સ્ટ્રક્શનના બાને ત્યાં લઈ જવામાં આવ્યો તેનું સરઘસ નીકળવામાં આવ્યું કે જેથી કરીને આ વિસ્તારમાં જે તેનો ખોફ જોવા મળી રહ્યો છે વિસ્તારના સ્થાનિક લોકો કે જે તેનાથી ડરી રહ્યા છે તે લોકોમાં આનો ડર દૂર થાય પરંતુ ખરેખર એવું બને છે ખરી કારણ કે આવા અનેક ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં પોલીસ દ્વારા હવે આરોપીઓને જે આ રીતે આતંક મચાવતા હોય છે કે આવા કૃત્ય કરતા હોય છે તે લોકોને પકડવામાં આવે છે તેમને જે તેમનું સરઘસ છે તે પોલીસ દ્વારા નીકાળવામાં આવે છે પરંતુ ખરેખર આટલું કરવાથી આ આરોપીઓ કે તેમને પોલીસનો ખોફ રહ્યો છે ખરી જો ખરેખર આ આરોપીઓમાં પોલીસનો ખોફ હોત તો આ આરોપીઓ આવા બેફામ ના બનતા હોત આ આરોપીઓ દ્વારા જે અવારનવાર આવી ઘટનાઓ જે સામે આવે છે કે આખો વિસ્તાર બાનમાં લેવામાં આવે છે તે વિસ્તારમાં જે પોતાનો એક ડર છે જે પોતાનો દબદબો છે તે દેખાડવામાં આવે છે એ માત્ર સરઘસ કાઢવાથી નથી થતું અને પોલીસનો ડર તો ખરેખર ગુજરાત પોલીસનો ડર આવા જે લુખા તત્વો છે તેમનામાં નથી જ દેખાતો જો ડર ખરેખર ગુજરાત પોલીસનો રહ્યો હોત તો એકવાર જે આવું સરઘસ નીકાળવામાં આવે ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ જે આવો આતંક મચાવવા માટે બહાર ના નીકળે તેને વિચાર પણ ના આવે પરંતુ એ ડર નથી રહ્યો અને એટલા માટે જ હવે ગુજરાત પોલીસ અને ગૃહ ડિપાર્ટમેન્ટે આવા જે આરોપીઓ છે તે આરોપીઓને કડકમાં કડક સજા થાય અને તેમનો ડર તેમના વિસ્તારમાંથી નીકળે તે પ્રકારે કામગીરી કરવી જ પડશે અને પોલીસે કે જે આ આરોપીઓ છે પોલીસને ખબર જ હોય છે કે તેમના વિસ્તારની અંદર કયો અસામાજિક તત્વ છે કયો લુખા તત્વો છે કે જે આ વિસ્તારમાં આવા કૃત્ય કરી શકે તેને અગાઉથી જ દબાવીને રાખવો ખૂબ જરૂરી બન્યા છે નહીં તો આગામી સમયમાં ગુજરાત પોલીસનો અને અમદાવાદ પોલીસનો જે ડર જે આરોપીઓમાં હોવો જોઈએ તે જોવા નહીં મળે ખરેખર આપ શું માનો છો કે જે પ્રમાણે પોલીસ જે આરોપીઓનું સરઘસ નીકાળે છે તે સરઘસ નીકાળ્યા બાદ આ આરોપીઓમાં પોલીસનો ડર રહેશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર